ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગજાનંદ ગૌશાળા ખાતે ભાગવત કથાની સાથે સાથે પ્રથમ વખત 51 ગૌમાતાની પૂજા અર્ચના થશે। ગાયમાં માતાજીના 51 સ્વરૂપ છે, જેમાં એક રૂપ ગૌમાતાનું હોવાથી આ વખતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દિયોદર ખાતે ગજાનંદ ગૌશાળામાં ભાગવત કથાની સાથે સાથે 51 ગાય માતાની પૂજાના કાર્યક્રમને લઈ ગજાનંદ ગૌશાળા ખાતે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। દર વખતે ગજાનંદ ગૌશાળા ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતે ગૌશાળા ખાતે 51 ગૌમાતાની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગૌશાળા ખાતે વિશેષ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। દિયોદર સ્થિત ગજાનંદ ગૌશાળા ખાતે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમ વિશે વધુ માહિતી મુકુંદ મહારાજે આપી હતી। આ વર્ષે એક વિશિષ્ટ આયોજન થઈ રહ્યું છે, જેમાં 51 ગૌ માતાઓનું વૈદિક વિધિથી પૂજન સંપાદિત થઈ રહ્યું છે। 51 ગૌ માતાઓનું વૈદિક વિધિથી પૂજન એના માટે કે જગદંબાના 51 સ્વરૂપો છે। ભારતમાં 51 શક્તિપીઠોની સ્થાપના છે અને એ જ 51 જગદંબાઓનું પૂજન ગૌ માતાની અંદર એ અર્થે કરવું છે કે શાસ્ત્રોમાં ગૌ માતાને પણ જગદંબાનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે।